હાલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 9.4 છે કમ્પ્લીટ કરી. રેડી? આજે આપણે એક્સરસાઇઝ 9.5 છે કમ્પ્લીટ કરશું. એના માટે થિયરી છે ઇન્ફાઇનાઇટ જીપી. આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન ઓલરેડી સ્ટડી કરી લીધું. રેડી? ઇન્ફાઇનાઇટ જીપી એટલે ઇન્ફાઇનાઇટ જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન એન્ડ ઇટ્સ સમ. ઇન્ફાઇનાઇટ જીપી છે એનો તમારે સમ કરવાનો છે. રેડી? ઇન્ફાઇનાઇટ સમ. ઇન્ફાઇનાઇટ હશે ને, નંબર ઓફ ટર્મ ઇન્ફાઇનાઇટ, એને જ ઇન્ફાઇનાઇટ જીપી કહીએ આપણે. ઓકે, એ આપણે આજે સ્ટાર્ટ કરશું. રેડી? ઓકે, એ જીપી જનરલી આ ટાઈપની છે. એ એ આર, એ આર સ્ક્વેર, એ આર ક્યુબ, ડોટ 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 ડોટ, એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ વન. આ ફાઇનાઇટ જીપી. નંબર ઓફ ટર્મ એન. આ ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ મીન્સ એન્થ ટર્મ. એન ઇઝ નોન વેલ્યુ. રેડી? નોન વેલ્યુ. હાલમાં શું છે? અનનોન છે, એન ખબર નથી, પણ કોઈક ફિક્સ્ડ વેલ્યુ હશે, નોન વેલ્યુ. ઓકે, ચલો હવે અહીંયાથી લાસ્ટ ટર્મ છે હું કેન્સલ કરું. લાને શું કહેવાય? એ એ આર, એ આર સ્ક્વેર, એ આર ક્યુબ અપ ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ જીપી. ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ જીપી. રેડી? અપ ટુ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ. હવે ઇન્ફાઇનાઇટ જીપી હોય તેનો સમ છે એ પોસિબલ નથી. રેડી? ઓકે, કયા ટાઈપમાં પોસિબલ છે અને કયા ટાઈપમાં પોસિબલ નથી એ આપણે જોઈએ. સમ આપણે કરવાનો છે એટલે. ઓકે, ટુ, ફોર, એટ, સિક્સટીન ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ જીપી. રેડી? યર ફર્સ્ટ ટર્મ એ એન રેશિયો આર ઇઝ ઇક્વલ ટુ ટુ. ફોર બાય ટુ, ટુ. એટ બાય ફોર, ટુ. સિક્સટીન બાય એટ, ટુ. યર રેશિયો આર ઇઝ ઇક્વલ ટુ ટુ ઇઝ ગ્રેટર ધેન વન. અહીંયા શું થશે? આનો સમ કરો. ટુ, ફોર, સિક્સ, પછી ટુ, ફોર, એટ, સિક્સટીન, પછી આવશે થર્ટી ટુ, સિક્સટી ફોર, આ ટાઈપના ટર્મ્સ આવશે. એટલે જેમ જેમ ટર્મ્સ છે ઇન્ક્રીઝ થશે, નંબર ઓફ ટર્મ્સ છે એની વેલ્યુ ઇન્ક્રીઝ થાય, એટલે જે ટર્મ્સ છે એ પોતે છે એ શું થશે? ડબલ થતું જશે. જો સિક્સટી ફોર, વન ટ્વેન્ટી એટ, ટુ ફિફ્ટી સિક્સ. રેડી? એ રીતે ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ જ થતું જશે. એટલે શું થશે? એનો સમ છે ને ઇમ્પોસિબલ છે. સમ છે એ પોસિબલ નથી, ખબર? ટર્મ જો લાર્જ લાર્જ ઇઝ પોસિબલ લાર્જ થતા જશે. અને અહીંયા શું થશે? આવા જો આવી કોઈ સમ જીઓમેટ્રિક પ્રોગ્રેશન હોય, જીઓમેટ્રિક પ્રોગ્રેશન, ઇન્ફાઇનાઇટ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એને એન છે, એન મીન્સ એન્થ, સમ ઓફ ફર્સ્ટ એન ટર્મ્સ. આનું મિનિંગ શું થાય? સમ ઓફ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ ઇઝ નોટ પોસિબલ. પહેલાં તો આ ટોપિક છે તમારી બુકની અંદર નહીં હોય, લાસ્ટમાં પેજ નંબર ટેક્સ્ટ બુકની અંદર કહું છું તમને, 475. એટલે સપ્લિમેન્ટરી એક્સરસાઇઝ છે, બધી સપ્લિમેન્ટરી જે એડ કરી છે ત્યાં ટોપિક આપેલો છે તમને. એટલે આગળ તમને બુકમાં નહીં, ટેક્સ્ટ બુકમાં મળે, ક્યાંય ડાયરેક્ટ તમને મિસકેલિનિયસ આવી જશે. એટલે તમારે પેજ નંબર 475 ઉપર તમને સપ્લિમેન્ટરી એડિટ કરેલી છે ત્યાં ટોપિક છે. ઓકે, એટલે આ ટાઈપની જો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં હોય ને, ટર્મ્સ કયા ઓર્ડરમાં છે ઇન્ક્રીઝિંગ ઓર્ડર, જે ટુ, ફોર, એટ, સિક્સટીન, એટલે ઇન્ક્રીઝિંગ જીપી છે, એને ઇન્ફાઇનાઇટ સમ ટર્મ છે એનો સમ પોસિબલ નથી. તો કયા ટાઈપની સિક્વન્સમાં તમને મળશે? તો કે વન, વન બાય ટુ, વન બાય ફોર, વન બાય સિક્સટીન, ઓર વન બાય એટ, સોરી, રેડી, વન બાય સિક્સટીન. આ ટાઈપની જીપી છે તેમાં સમ પોસિબલ છે. જો આનો રેશિયો જો ટુ થશે, અને ટુ મલ્ટી ટુથી ડિવાઈડ કરો એટલે વન બાય ટુ. અગેન અહીંયા ટુ મલ્ટીપ્લાય કરો ડિનોમીટરમાં એટલે ફોર, અને ટુ મલ્ટીપ્લાય કરો એટ, ટુ મલ્ટીપ્લાય કરો સિક્સટીન. રેડી? સિક્સટીન બાય એટ, ટુ. એટ બાય ફોર, ટુ. રેડી? ફોર બાય ટુ, ટુ. અને વન બાય ટુ બાય વન, ઓલસો વન બાય ટુ. એટલે આ આ ટાઈપની જીપી છે ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ જીપી. ઓકે, બટ હિયર આર કોમન રેશિયો આર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ઇઝ લેસ ધેન વન. આ ટાઈપની ડિક્રીઝિંગ જીપી છે એનો ઇન્ફાઇનાઇટ છે સમ, ઇન્ફાઇનાઇટ ટર્મ્સ છે એનો સમ પોસિબલ છે. કે તો કે જો ટર્મ જો ડિક્રીઝ થાય છે, વન પછી હાફ થઈ ગયું, અગેન એનું હાફ, પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ, અગેન હાફ. રેડી? હાફ 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 એવી રીતના થતું જશે. એટલે શું થશે? ટર્મ્સ જો પહેલાં વન હતું, પછી ડિક્રીઝ થયું, ઝીરો પોઈન્ટ ફાઈવ, ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ, ઝીરો પોઈન્ટ વન ટ્વેન્ટી ફાઈવ, એ રીતે ટેન્સ ટુ ઝીરો થશે. હવે આ તો સ્ટાર્ટિંગના ફાઇવ ટર્મ્સ છે, ત્યાં તો ઝીરો પોઈન્ટ સમથિંગ થઈ ગયું,
હવે ઇન્ફાઇનાઇટ સુધી જશો એટલે ટર્મ્સ શું થશે, ડિક્રીઝ થઈ ને, મેક્સિમમ ડિક્રીઝ થઈ જશે, એટલે ટર્મ્સ લાસ્ટમાં શું થશે, 0.00000 એવું 0.0000 એવી રીતે કોઈ લાસ્ટમાં ડિજિટ તમને મળશે. રેડી? એટલે ઇન્ફાઇનાઇટ સુધી જશો એટલે એ શું થઈ જશે, 0 થઈ જશે ટર્મ્સ, એવું આપણે એઝ્યુમ કરીએ. તો આ ટાઈપની સિક્વન્સ હોય ને, જીઓમેટ્રિક સિક્વન્સ, રેડી? ઇન્ફાઇનાઇટ જીપી બટ ડિક્રીઝિંગ ઓર્ડર, આ રીતે ડિક્રીઝ, વેલ્યુ ડિક્રીઝ થાય, નંબર ઓફ ટર્મ ઇન્ક્રીઝ થાય, વેલ્યુ ડિક્રીઝ થાય, તો એમાં ઇન્ફાઇનાઇટ ટર્મ્સ છે એનો સમ એ પોસિબલ છે. એટલે ઇટ્સ સમ, રેડી? ઇન્ફાઇનાઇટ જીપી એન્ડ ઇટ્સ સમ ઇઝ પોસિબલ ઓનલી ઓન રેશિયો ઇઝ લેસ ધેન 1, રેડી? એટલે પોઈન્ટવાળી વેલ્યુ. ઓકે, ચાલો આગળ જોઈએ. આની ફોર્મ્યુલા છે, આપણી પાસે જીપી, તો સમ ઓફ જીપી એની ફોર્મ્યુલા હતી, ખબર? એસ એન ઇઝ ઇક્વલ ટુ એ આર રેસ ટુ એન માઇનસ 1 અપોન આર માઇનસ 1 ઇઝ ગ્રેટર ધેન 1, આર ઇઝ ગ્રેટર ધેન 1. એન અનધર ફોર્મ્યુલા, એસ એન ઇઝ ઇક્વલ ટુ એ 1 માઇનસ આર રેસ ટુ એન અપોન 1 માઇનસ આર ઇઝ આર ઇઝ લેસ ધેન 1. ઇફ આર ઇઝ લેસ ધેન 1, ધેન 1 માઇનસ આર રેસ ટુ એન અપોન 1 માઇનસ આર, આર ઇઝ ગ્રેટર ધેન 1, ધેન એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ 1 અપોન આર માઇનસ 1. ખાલી આ બેંગમાં ચેન્જ આવી જશે, રેડી? ઓકે, હવે ઇન્ફાઇનાઇટ જીપી છે અને ડિક્રીઝિંગ ઓર્ડર, એટલે આર ઇઝ લેસ ધેન 1, આર ઇઝ લેસ ધેન 1, રેડી? ઓકે, હવે આપણે લિમિટ્સમાં આવી જઈએ. કોઈ સપોઝ પોઈન્ટવાળો નંબર છે 0.5, એનો તમે સ્ક્વેર કરો એટલે 0.25 આવશે. 0.50 હતા, સ્ક્વેર કર્યા 0.25, એટલે વેલ્યુ ડિક્રીઝ થઈ. પહેલાં 1 પાવર હતી એટલે 0.50, 2 પાવર કરી 0.25, અગેન સપોઝ અહીંયા 3 પાવર કરી હોત તમે 0.50ને 3 પાવર, તો જો આન્સર આવે આ ટાઈપનો 0.125, એટલે વેલ્યુ અગેન ડિક્રીઝ થઈ. 2માં 0.25 એટલે કેટલા થયા, 1/4 થયા, આ 1/8 થઈ ગયા, રેડી? એટલે વેલ્યુ છે ડિક્રીઝ થશે. એટલે પોઈન્ટવાળી વેલ્યુ હોય ને, પ્લસ ઓર માઇનસ હો, એની પ્લસ ઓર માઇનસ તમે ગમે લેશો, તો અહીં પ્લસ ઓર માઇનસ આવે, અહીં પ્લસ 2 પાવર છે એટલે પ્લસ જ આવશે, માઇનસ હોય ને ક્યુબ છે એટલે ઓડ પાવર છે એટલે માઇનસ આવે, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, રેડી? ઓકે, તો વેલ્યુ શું થાય, ડિક્રીઝ થાય. એટલે 0.something વાળો નંબર હોય, પ્લસ કે માઇનસ, એની પાવર ઇન્ક્રીઝ કરો ને, એટલે વેલ્યુ છે એ ડિક્રીઝ થશે. એ તો 3 પહોંચ્યા હતા તો 0.125 થઈ ગયા. એટલે આ ટાઈપનું ફોર્મ્યુલા છે. સપોઝ ઇફ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ છે, અનનોન વેલ્યુ છે, અનડિફાઇન વેલ્યુ છે, રેડી? એ પોસિબલ નથી, ઇક્વલ ટુ ના આવે, ટેન્સ ટુ આવે, એનની વેલ્યુ તમે અપ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરો, તો આર રેસ ટુ એન ઇઝ ટેન્સ ટુ 0, વેર આર, આરની વેલ્યુ છે માઇનસ 1, લેસ ધેન આર, લેસ ધેન 1. એટલે આ ટાઈપનો નંબર છે, માઇનસ 1 ને 1 એની વચ્ચે 0.something આ પોઈન્ટ વેલ્યુ થઈ, 0.something, માઇનસ 1 ટુ 1, એટલે અહીંયા 0, અહીંયા માઇનસ 1, અહીંયા 1, આ 0.1, 0.5, 0.7, અહીંયા માઇનસ 0.1, માઇનસ 0.2, માઇનસ 0.5, આ ટાઈપની વેલ્યુ, પ્લસ ઓર માઇનસ 0.something, આ ટાઈપની વેલ્યુ છે. એની પાવર ઇન્ક્રીઝ 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 કરતા જશો એટલે વેલ્યુ શું થશે, ટેન્સ ટુ 0 થશે. એની વેલ્યુ શું થાય, જો 0.50માંથી હાફ થઈ ગયા, અગેન હાફ થઈ ગયા, હાફ 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 થતા જશે, એટલે અપ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરશો સપોઝ, તો આ ટાઈપનો આર હોય પોઈન્ટવાળો આર, અને એની ઇન્ફાઇનાઇટ પાવર થઈ જાય, તો આન્સર શું થઈ જાય, 0, રેડી? એટલે 0.something વાળો વેલ્યુ હોય ને એની ઇન્ફાઇનાઇટ પાવર થઈ જાય, તો એની વેલ્યુ શું બની જશે, 0. ઓકે, ચાલો, એટલે આ થિયરી છે એનો આપણે યુઝ કરીશું. આ જે ફોર્મ્યુલા હતી એ પોસિબલ નથી, આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની થશે આપણે, રેડી? ઓકે, આ ઇઝ કોલ્ડ ઇન્ફાઇનાઇટ જીપી, વેર ફર્સ્ટ ટર્મ એ ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ આર, બટ આર ઇઝ રેશિયો છે, એ શું છે, આર, રેડી? વેર આર ઇઝ માઇનસ 1, લેસ ધેન આર, લેસ ધેન 1. ઘણી વખત આમે લખશે, મોડ ઓફ આર ઇઝ લેસ ધેન 1, એટલે આ ટાઈપની વેલ્યુ હોય 0.something વાળી, પ્લસ ઓર માઇનસ, એનો મોડ્યુલસ લ્યો એટલે લેસ ધેન 1 જ રહેશે. ઓકે, ચાલો, આનો રેશિયો આર છે ફર્સ્ટ ટર્મ, ઇઝ ઇક્વલ ટુ એ, તો એસ ઇન્ફાઇનાઇટ આપણે કેટલા
ટર્મ્સનો સમ કરવો છે ઇન્ફાઇનાઇટ, એટલે એનની પુટ થશે વેલ્યુ ઇન્ફાઇનાઇટ, પણ ઇન્ફાઇનાઇટ પુટ ના કરી શકીએ એટલે પુટ ડાયરેક્ટલી ના થતું હોય ત્યાં આપણે લિમિટનો યુઝ કરવો પડે, એટલે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. પ્રોબ્લેમ એનમાં છે એ 1 r^n / 1 r, આ લિમિટ છે ને, લિમિટ એનો વેરિયેબલ એન છે, મતલબ એ આર કોન્સ્ટન્ટ, એટલે એ અપોન 1 r કોમન, આ લિમિટ એપ્લાય થશે આ ટર્મ્સને, રેડી? એટલે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 r^n, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1, આ તો કોન્સ્ટન્ટ છે ને, લિમિટ 1 આવશે આન્સર, માઇનસ અહીંયા લિમિટ એપ્લાય કરો, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ r^n, આનો આન્સર 0 આવશે. વાય 0? એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ધેન r^n ટેન્સ ટુ 0. વાય? બિકોઝ ઓફ વાય -1 to 1, બિટવીન -1 to 1 પોઈન્ટવાળી વેલ્યુ છે અને ઇન્ફાઇનાઇટ પાવર થાય ને, એન ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ પુટ કરો એટલે ટેન્સ ટુ 0 આવશે, આ 0 થઈ જશે, એટલે એ અપોન 1 r 1 0, ધેન એ અપોન 1 r એસ ઇન્ફાઇનાઇટ, રેડી? આ ફોર્મ્યુલા આવી ગઈ, એસ ઇન્ફાઇનાઇટ એ અપોન 1 r, -1 to 1 વચ્ચે કોઈ આરની વેલ્યુ હોય તો એસ ઇન્ફાઇનાઇટનો આન્સર એ અપોન 1 r. આ ફોર્મ્યુલા આવી ગઈ, થર્ડ ફોર્મ્યુલા ઇન જીઓમેટ્રિક પ્રોગ્રેશન, રેડી? ઇન્ફાઇનાઇટ જીપી એન્ડ ઇટ્સ સમ, ઇટ મીન્સ સમ ઓફ ઇન્ફાઇનાઇટ જીપી ઓફ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ, રેડી? ઇન્ફાઇનાઇટ જીપી છે ને, નંબર ઓફ ટર્મ ઇન્ફાઇનાઇટ થાય, એટલે એનની વેલ્યુ મારે ઇન્ફાઇનાઇટ પુટ કરી, મેં ડાયરેક્ટલી ઇન્ફાઇનાઇટ પુટ ના થાય કારણ કે ઇન્ફાઇનાઇટ છે જ નહીં કોઈ, રેડી? ઇન્ફાઇનાઇટનું એક્ઝિસ્ટન્સ જ નથી, એટલે ડાયરેક્ટલી પુટ ના થાય, એટલે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કર્યા, એટલે અહીં ઇન્ફાઇનાઇટ ડાયરેક્ટલી પુટ નહીં થાય, એટલે આપણે અહીંયા આ કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવ્યો. કયો કન્સેપ્ટ? તો ઇફ એન પાવર ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ગોઝ ટુ ઇન્ફાઇનાઇટ, ધેન બેઝ, ઇફ બેઝ ઇઝ 0 point something, ધેન 0 point something રેસ્ટ ટુ ઇન્ફાઇનાઇટ ટેન્સ ટુ 0, એટલે આ જે વેલ્યુ છે એટલી વેલ્યુ એ કોને ફોલો કરશે? 0ને ફોલો કરશે. પાવર છે એ ઇન્ફાઇનાઇટને ફોલો કરે ને, તો બેઝ છે એ પોઈન્ટવાળી વેલ્યુ હોય તો એનો આન્સર કોને ફોલો કરશે? 0. પોઈન્ટવાળી, બટ 0 point point, 0 point something, 0.1, 0.2, 0.125, 0.333, પોઈન્ટ 0 point something, પ્લસ ઓર માઇનસ, આની પાવર તમે ઇન્ક્રીઝ કરો એટલે આન્સર શું આવે? 0. ઓકે, ચલો આનું પ્રૂફ છે એસ ઇન્ફાઇનાઇટ, એટલે આપણે ફોર્મ્યુલા અહીંયા રિમેમ્બર કરશું. ઇફ -1 r 1, ધેન સમ ઓફ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ ઓફ એ જીપી એસ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ એ અપોન 1 r, વેર એ ઇઝ અ ફર્સ્ટ ટર્મ ઓફ જીપી, આર ઇઝ અ કોમન રેશિયો ઓફ જીપી, એન્ડ એસ ઇન્ફાઇનાઇટ મીન્સ ધ સમ ઓફ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ વેર આર -1 to 1. ઓકે, ચલો એક્સરસાઇઝ 9.5. આપણે આનું પ્રૂફ કરેલું છે અહીંયા, રેડી? અને લિમિટનો યુઝ કર્યો છે. ચલો ફર્સ્ટ સમ, ફર્સ્ટ સમ, ફાઇન્ડ ધ સમ ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ફિનિટી ઇન ઈચ ઓફ ધી ફોલોવિંગ જીપી, રેડી? એટલે તમારે ઇન્ફાઇનાઇટ ટર્મ્સ છે એનો સમ કરવાનો છે. 1 GP 1, 1/3, 1/9 અપ ટુ ઇન્ફાઇનાઇટ, રેડી? ડિક્રીઝિંગ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ઓકે, હિયર ફર્સ્ટ ટર્મ ઓફ જીપી 1, કોમન રેશિયો આર 1/3 upon 1, 1/3 upon 1, 1/3 upon 1/9 upon 1/3, આન્સર શું આવશે? 1/3 < 1. ઓકે, < 1 ઇઝ ઇન્ફાઇનાઇટ જીપી, રેડી? આઈ નો હુ ઇઝ ઇન્ફાઇનાઇટ જીપી, ધેરફોર ફર્સ્ટ ટર્મ ઓફ જીપી એ રેશિયો ઓફ જીપી ઇઝ 1/3. નાવ ધ સમ ઓફ
then therefore the sum of s infinite is equal to a upon 1 minus r. Okay, chalo bhai value put karo. A is equal to 1 upon 1 minus r. R is equal to 1 by 3. Ready? 1 upon 3 LCM 3 minus 1. Okay, 2 by 3. આ ડિનોમેટર છે એનો ડિનોમેટર એ ક્યાં જશે ન્યુમેરેટર એટલે અહીં આવશે 3/2 ઇઝ ઇક્વલ ટુ 1.5 રેડી આ શું થાય કે ડાયરેક્ટ આનો સમ આટલાનો સમ શું થશે 1.5 આ ટાઈપના ટર્મ્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ધેન સમ ઓફ ધી ઇન્ફાઇનાઇટ જીપી ટેન્સ ટુ 1.5 રેડી એટલે આ ટાઈપના ટર્મ્સ જો ઇન્ફાઇનાઇટ સુધી જશે તો એનો સમ કેટલો થશે 1.5 એપ્રોક્સિમેટ 1.5 થઈ જશે રેડી નેક્સ્ટ સેકન્ડ સમ 6 1.2 0.24 is infinite GP. રેડી ચાલો આનો સમ કરો છો હિયર ફર્સ્ટ ટર્મ ઓફ જીપી 6 કોમન રેશિયો 1.2 upon 6 ઓકે 1.2માંથી પોઈન્ટ છે આસે ટ્રાન્સફર કરશો એટલે ડિનોમેટરમાં શું આવશે 0 એડ થશે 10થી ડિવાઈડ કરવાનું એટલે 12 5 160 એટલે 1/5 ઇઝ લેસ ધેન 1 ધેન રિક્વાયર્ડ સમ એસ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા એ અપોન 1 માઇનસ આર એ ફોર્મ્યુલાથી જશે ઇન્ફાઇનાઇટ જીપીનો સમ પ્રમાણે એ ઇઝ ઇક્વલ ટુ 6 1 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 1/5 6 ફર્સ્ટ ટર્મ 6 માઇનસ 1/5 5 આ મલ્ટીપ્લાય કરશે એટલે શું થશે 5 માઇનસ 1 4/5 અહીંયા 6 આ ડિનોમેટરનો ડિનોમેટર છે અહીંયા ન્યુમેરેટરમાં આવશે એટલે અહીં શું થશે 6 × 5/4 3 × 2 = 6 × 2 = 4 એટલે કેટલા થશે 15/2 7.5 15/2 or 7.5 ઓકે એકદમ ઇઝી સમ છે બધા રાઇટ ડાઉન નેક્સ્ટ થર્ડ સમ 5 20/7 80/49 is infinite GP. Okay, ચલો આનો આપણે સમ ફાઇન કરીએ. ફર્સ્ટ ટર્મ ઓફ GP A is equal to 5. Common ratio R 20/7/5 આ ટાઈપનું હશે 20/7 ફર્સ્ટ ટર્મ રેડી એટલે સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ ઇઝ કોલ્ડ રેશિયો ઓકે અહીંયા શું થશે 20 અપોન ન્યુમેરેટર છે એનો આ ડિનોમેટર એ ડિનોમેટરમાં આવશે એટલે 7 × 5 5 × 4 = 20 એટલે 4/7 ઇઝ લેસ ધેન 1 4/7 ઇઝ લેસ ધેન 1 therefore required sum s infinite is equal to formula a upon 1 minus r a first term of gp 5 1 minus r 4/7 ready okay 7 minus 4 એટલે 3 3/7 denominator numerator માં 5 આવશે આ denominator નો denominator છે numerator માં આવશે એટલે અહીંયા શું આવશે 5 × 7/3 એટલે 5 × 7 35/3 ઇઝ અવર રિક્વાયર્ડ સમ ઓકે ચલો નેક્સ્ટ સિમ્પલ શોર્ટ સમ છે બધા એમસીક્યુ ટાઈપ ઓર 1 માર્ક્સ 2 માર્ક્સ નેક્સ્ટ ફોર્થ જોઈએ નેગેટિવ રેશિયો -3/4
थ्री बाई सिक्सटीन माइनस थ्री बाई सिक्सटी फोर आटे पहुंच यानी इज इन इनफाइनाइट जीपी रेडी देयरफॉर फर्स्ट टर्म ऑफ जीपी इज माइनस थ्री बाई फोर कॉमन रेशियो आर थ्री अपॉन सिक्सटीन अपॉन माइनस थ्री बाई फोर અહીંયા થ્રી થ્રી કટ ફોર ફોર જા સિક્સટીન એટલે આ પ્લસ ને આ માઇનસ એટલે અહીંયા આન્સર આવશે માઇનસ અહીંયા વન ડિનોમેટરમાં ફોર છે અહીંયા થશે વન બાય ફોર ઇઝ લેસ દેન વન રેડી દેર ફોર રિક્વાયર્ડ સમ એસ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ એ અપોન વન માઇનસ આર ફોર્મ્યુલા પુટ કરો વેલ્યુ પુટ કરીએ એ માઇનસ થ્રી બાય ફોર રેડી ઓકે વન માઇનસ આર माइनस वन बाय फोर आंसर माइनस थ्री बाय फोर फोर माइनस माइनस प्लस वन फोर माइनस माइनस प्लस वन एट फाइव फाइव बाय फोर फाइव फाइव कट आंसर आवशे माइनस थ्री अपॉन फाइव माइनस थ्री अपॉन फाइव इज अवर रिक्वायर्ड सम चलो नेक्स्ट ફિફ્થ સમ ટોટલ સિક્સ છે ફોર કમ્પ્લીટ નવ ફિફ્થ ને સિક્સ રિમેનિંગ એકદમ ઇઝી એક્સરસાઇઝ છે પ્રૂવ ધેટ થ્રી રેસ ટુ વન બાય ટુ ઇન્ટુ થ્રી રેસ ટુ વન બાય ફોર ઇન્ટુ થ્રી રેસ ટુ વન બાય એટ અપ ટુ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ ઇક્વલ ટુ થ્રી આ ટાઈપના ઇન્ફાઇનાઇટ ટર્મ્સ છે થ્રી રેસ ટુ વન બાય ટુ થ્રી રેસ ટુ વન બાય ફોર થ્રી રેસ ટુ વન બાય એટ રેડી એનો મલ્ટિપ્લિકેશન એ લોકોએ શું આપ્યું છે ઇન્ફાઇનાઇટ ટર્મ્સનું મલ્ટિપ્લિકેશન ઓનલી થ્રી આ ટાઈપનું તમારે પ્રૂવ કરવાનું છે ઓકે આપણે લોઅર સ્ટાન્ડર્ડમાં થિયરી ફોર્મ્યુલા આવી ગઈ એ રેસ ટુ એમ એ રેસ ટુ એન ધેન એ રેસ ટુ એમ પ્લસ એન બેઝ ઇક્વલ છે પાવરના બેઝ ઇક્વલ મલ્ટિપ્લિકેશન છે તો બેઝ છે એ વન ટાઈમ આવે અને પાવર છે એનું શું થશે એડિશન થશે રેડી આ ટાઈપની થિયરી આવી એટલે એ સેમ થિયરી અહીં એપ્લાય કરવાની થશે રેડી ઓકે એટલે થ્રી રેસ ટુ વન બાય ટુ ઇન્ટુ થ્રી રેસ ટુ વન બાય ફોર ઇન્ટુ થ્રી રેસ ટુ વન બાય એટ ઇન્ટુ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ અને આપણે આર એચ એસ કહીએ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ઇન્ફાઇનાઇટ ટર્મ્સ છે તો બધી પાવર જો ડિફરન્ટ છે બેઝ બધાના ઇક્વલ છે મલ્ટિપ્લિકેશન છે તો પાવરનું શું થશે એડિશન અને થ્રી રેસ ટુ વન બાય ટુ પ્લસ વન બાય ફોર પ્લસ વન બાય ફોર આ ટાઈપની ઇન્ફાઇનાઇટ પાવર આવશે ને ઇન્ફાઇનાઇટ ટર્મ આવશે એટલે પાવરનો સમથિંગ હવે જો થ્રી રેસ ટુ સમથિંગ એટલે આનો જે આન્સર આવશે ને એ વન તમારે લેવાનો છે આ જો વન બાય ટુ વન બાય ફોર વન બાય એટ આર ઇન જીપી હિયર પાવર વન બાય ટુ પ્લસ વન બાય ફોર પ્લસ વન બાય એટ અપ ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇન ઇન્ફાઇનાઇટ જીપી રેડી આ કોણ છે ઇન્ફાઇનાઇટ જીપી છે એટલે આનો આપણે સમ કરવાનો છે રેડી ઓકે સો ફર્સ્ટ ટર્મ ઓફ જીપી એ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ કોમન રેશિયો આર ઇઝ વન બાય ફોર અપોન વન બાય ટુ એટલે ઓકે વન બાય ટુ રેડી ઇઝ લેસ દેન વન ધેર ફોર રિક્વાયર્ડ સમ આપણે સમ કરવો છે એ ઇન્ફાઇનાઇટ જીપી છે એટલે એ અપોન વન માઇનસ આર ઇક્વલ ટુ રિક્વાયર્ડ સમ મીન્સ વન બાય ટુ પ્લસ વન બાય ફોર પ્લસ વન બાય એટ પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ એ અપોન વન માઇનસ આર એ ફર્સ્ટ ટર્મ ઓફ જીપી વન બાય ટુ એન્ડ વન માઇનસ આર વન માઇનસ આર વન બાય ટુ ઓકે સો વન બાય ટુ અપોન વન માઇનસ વન બાય ટુ વન બાય ટુ વન બાય ટુ વન બાય ટુ કટ આન્સર વન એટલે આનો સમ શું આવી ગયો આન્સર વન
रेडी, देयर फॉर थ्री रेस टू, आज सम है ने ये तमने मड़ी गयो आंसर शू आ वन, ओके वन इज इक्वल टू थ्री इज इक्वल टू आर एच एस, एल एच एस इज इक्वल टू ए थ्री रेस टू वन पुट कर दीदा, रेडी ओके। अने आपणे रिजल्ट नंबर स्टार कही अहीं जे वेल्यू पुट करी छे ने थ्री रेस टू वन फ्रॉम स्टार એટલે વન આવી ગયો આન્સર, એટલે થ્રી ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ, એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ, રેડી આ ટાઈપનું થશે। ચાલો નેક્સ્ટ, એટલે પહેલાં પાવર છે એનું એડિશન કરી લીધું, પછી ત્યાં એનો આન્સર વન આવ્યો જીપી, ડિક્રીઝિંગ જીપી હતી એટલે આપણે ઇન્ફાઇનાઇટ જીપી વાળી ફોર્મ્યુલા યુઝ કરી। ચલો લાસ્ટ સમ, સિક્સ્થ, મોડ ઓફ એ ઇઝ લેસ દેન વન એન્ડ મોડ ઓફ બી ઇઝ ઓલ્સો લેસ દેન વન, એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ એ પ્લસ એ સ્ક્વેર પ્લસ એ ક્યુબ અપ ટુ ઇન્ફાઇનાઇટ એન્ડ વાય એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ બી સ્ક્વેર અપ ટુ બી ક્યુબ અપ ટુ ઇન્ફાઇનાઇટ, રેડી આ ટાઈપનું હશે। ધેન prove that one plus ab plus a square b square up to infinite is equal to xy upon x plus y minus 1, આ ટાઈપનો આન્સર લઈ આવવાનો છે। x ની વેલ્યુ છે, y ની વેલ્યુ છે, રેડી હવે બેને જો કોરસ્પોન્ડિંગ ટર્મ છે, ફર્સ્ટ ટર્મનું મલ્ટિપ્લિકેશન કરો, વન ઇન્ટુ વન વન, એ ઇન્ટુ બી એટલે એ બી, એ સ્ક્વેર બી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર, એ ક્યુબ બી ક્યુબ, નેક્સ્ટ ટર્મ એ ક્યુબ બી ક્યુબ, એનો સમ છે તમારે ઇન ફોર્મ ઓફ એક્સ વાય એટલે એક્સ વાયના ફોર્મમાં આન્સર લઈ આવવાનો છે। અને ઇન્ફાઇનાઇટ જીપી છે, જો મોડ્યુલસ ઓફ એ મોડ્યુલસ ઓફ બી એટલે આનો રેશિયો એ છે, આનો રેશિયો બી છે, જો બી બાય વન, બી સ્ક્વેર બાય બી, બી ક્યુબ બાય બી સ્ક્વેર, બધામાં રેશિયો ઇક્વલ રહેશે, બી અહીંયા એ બાય એ બાય વન એ, એ સ્ક્વેર બાય એ વન એ, એ ક્યુબ બાય એ સ્ક્વેર એ, રેશિયો બધામાં ઇક્વલ છે, એટલે આ બેનો પહેલાં આપણે સમ ફાઇન્ડ આઉટ કરીએ, ઓકે। ઓકે હવે અહીંયા આપણે ડાયરેક્ટલી કરી નાખીએ, આનું ફર્સ્ટ ટર્મ શું છે, એ રેશિયો શું છે, એ એટલે ફર્સ્ટ ટર્મ વન, રેશિયો એ એટલે આનું આપણે સમ કરવો હોય તો એક્સ, એના સમને આ લોકોએ શું કીધું છે, એક્સ ફર્સ્ટ ટર્મ એ અપોન વન માઇનસ આર, અહીંયા શું થશે વાય, વાય શું છે, સમ ઓફ જીપી, વાય ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ ઓફ જીપી એ વન માઇનસ કોમન રેશિયો બી અપોન એ એટલે બી, એક્સ ને વાયની વેલ્યુ છે, આપણે એબીની વેલ્યુ ફાઇન કરીએ એક્સ વાયના ફોર્મમાં, આ અહીંયા આવશે ને એક્સ અહીંયા આવશે, એટલે વન માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ એન્ડ આ વન માઇનસ બી આ સાઈડ આવશે, વન માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ વન અપોન વાય, આ એ આ સાઈડ આવશે, વન બાય એક્સ આ સાઈડ આવશે, એટલે વન માઇનસ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ વન માઇનસ વન અપોન વાય ઇઝ ઇક્વલ ટુ બી, બી આ સાઈડ વન બાય વાય આ સાઈડ, આ એક્સ અહીં મલ્ટીપ્લાય કરશે એટલે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ, રેડી એની વેલ્યુ થઈ ગઈ, એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વન અપોન વાય, આ વાયના ફોર્મ બી છે એની વેલ્યુ વાયના ફોર્મમાં, એ બી ફાઇન્ડ આઉટ થઈ ગયા, ઓકે। નેક્સ્ટ એલએચએસ આપણે જે પ્રૂવ કરવાનું છે, એલએચએસ એની લેફ્ટ હેન્ડ સાઈડ છે એ વન પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ ક્યુબ બી ક્યુબ પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ ઇઝ એન ઇન્ફાઇનાઇટ જીપી, રેડી અહીંયા તમે આવું લખી શકો, ઇઝ
infinite GP. Is also infinite GP. Okay, then sum so guy. First term of GP 1 ratio AB by 1 AB S square B square upon AB AB. Okay, the first term of GP 1 upon 1 minus AB. R ની વેલ્યુ AB છે. ઓકે, અહીં ફર્સ્ટ ટર્મ 1 રેશિયો શું થશે? AB અહીં વેલ્યુ પુટ કરી દેવી. ઓકે, આપણે XY ના ફોર્મમાં આન્સર જોઈએ છે. આ જે A છે અને B છે એની વેલ્યુ અહીંયાથી આપણે પુટ કરશું. A ઇઝ ઇક્વલ ટુ X માઇનસ 1 અપોન X અને Y ઇઝ ઇક્વલ ટુ B માઇનસ 1 અપોન Y. એટલે ઓકે, 1 અપોન 1 માઇનસ X માઇનસ 1 અપોન X એન્ડ Y માઇનસ 1 અપોન Y. રેડી? ઓકે, X ઇન્ટુ Y મલ્ટિપ્લિકેશન, અહીંયા મલ્ટિપ્લિકેશન, અહીંયા XY XY એ મલ્ટિપ્લાય કરશે એટલે શું આવશે? XY માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન થશે. X ઇન્ટુ 1 બાર માઇનસ છે એટલે બ્રેકેટ્સ કર્યો. X ઇન્ટુ Y XY X ઇન્ટુ માઇનસ 1 માઇનસ X માઇનસ 1 ઇન્ટુ Y માઇનસ વાય માઇનસ માઇનસ પ્લસ 1 અપોન LCM XY એ ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં બનશે. માઇનસ એપ્લાય કરો બધાને, બ્રેકેટ્સ ઓપન કરો એટલે XY અપોન XY માઇનસ XY માઇનસ માઇનસ પ્લસ X માઇનસ માઇનસ પ્લસ Y માઇનસ પ્લસ માઇનસ XY XY કટ. આન્સર XY અપોન X પ્લસ Y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ RHS. આન્સર આવી ગયો XY અપોન X પ્લસ Y માઇનસ 1. રેડી? ઓકે, આ લાસ્ટ સમ થઈ ગયો. સરસ છે સમ. ઓકે, અહીંયા આપણી એક્સરસાઇઝ છે કમ્પ્લીટ થઈ છે. એટલે આજના લેક્ચરમાં આપણે થિયરી પ્રૂવ કરી. રેડી? ફોર્મ્યુલા S ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ A અપોન 1 માઇનસ R અને 6 સમ ટોટલ. વન ટાઈમ હોમવર્ક, વન ટાઈમ ફેરબુક. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. થેન્ક યુ.